હેલો એવરીવન આજે આપણે ફરાળી રેસીપી જોઈશું આ રેસીપી નથી થેપલા કે નથી વડા કે નથી સાબુદાણાની ખીચડી સાબુદાણામાંથી જ બનતી એવી રેસીપી બનાવીશું કે જે કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે મતલબ એકદમ પોચી રૂ જેવી અને ફટફટ તમારી પાસે ટાઈમ ન હોય તો ફટફટ દસથી પંદર મિનિટમાં તું બનીને તૈયાર થઈ જશે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કે કઈ રીતે બને છે અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પેલી ઘંટી જરૂરથી દબાઈ દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી તમને મળે અને મારી કઈ રીતે કરવી તે પણ તમે જોઈ રહ્યા છો તો ચોક્કસથી કરી દેજો ઇટ્સ ફ્રી તો ચોક્કસથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી તો સૌથી પહેલા આપણે મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણે બુરુ ખમણ જે ટોપરાનું ખમણ હોય એ આપણે એડ કરી દઈશું ચારથી પાંચ ચમચી જેટલું જ મેં એડ કરેલું છે ત્યારબાદ હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું આ ઇન્સ્ટન્ટ એવી ચટણી છે જે આપણે રેસીપી બનાવવાના છીએ તેની સાથે ફટાફટ બની જાય અને ટેસ્ટમાં નંબર વન લાગશે હવે મીઠા લીમડાના પાંદ એડ કરી દીધા બાદ આપણે આદુને એડ કરી દઈશું તો અડધાથી અડધા ઇંચ જેટલું મેં આદું એડ કરેલું છે ત્યારબાદ તીખા લીલા મરચાં એડ કરેલા છે અને ત્યારબાદ હવે મગફળીના દાણા એડ કરી દઈશું મેં અહીંયા સેકેલા લીધેલા છે તમારે એમ નમ કાચા લેવા હોય તો પણ લઈ શકાય છે હવે હું થોડું એવું મોડું મરચું એડ કરી રહી છું મારે વધારે તીખાશ નથી જોઈતી એટલા માટે મેં થોડી ઓછી તીખાશ રાખેલી છે હવે આપણે સ્વાદ પ્રમાણે ખટાશ જેવી ખટાશ તમારે જોઈએ એ પ્રમાણે એડ કરવી અથવા તો મેં અહીંયા ખાંડ એડ નથી કરેલી તમારે કરવી હોય તો કરી શકાય ખાટી મીઠી એવી ચટણી બહુ ટેસ્ટી એવી લાગશે ત્યારબાદ હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીંયા મેં ધાણાભાજી એડ નથી કરેલા એટલે એકદમ ગ્રીન એવી કલરની ચટણી નહીં થાય આ થોડી વ્હાઈટ કલરની ચટણી થશે તો આપણે થોડું એવું પાણી એડ કરીને સરસ એવી પીસી લેશું વચમાં જ્યારે જરૂર પડે તો થોડું થોડું પાણી એડ કરતા જવું અને આ રીતની સરસ એવી ચટણી આપણે બનીને બનાવીને તૈયાર કરી લેશું અને એક વાટકામાં કાઢી લેશું વઘાર આપણે આગળ કરીશું તો હવે આ ચટણીને આપણે સાઈડમાં કરી લેશું તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ એવી ચટણી બની છે તમે એકથમરીના પાન એડ કરશો એટલે એકદમ ગ્રીન કલરની ચટણી સરસ એવી તૈયાર થઈ જશે તો તમે જોયું ને ઇન્સ્ટન્ટ એવી બની જાય છે ન કંઈ ટોપરાને ખમણવા ખમણવાની ઝંઝટ કે ન તેની છાલ કાઢવાની ઝંઝટ ફટાફટ એવી બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે આ સાબુદાણા લઈ લેશું તો તમે જોઈ શકો છો મેં એક કપ જેટલા સાબુદાણા પલાળેલા લીધેલા છે પલાળેલા એવા લેવાના પાંચથી છ કલાક માટે પલાળી દેવા એટલે એકદમ સરસ એવું બે આંગળીની મદદથી પ્રેસ કરો ને એટલે એકદમ સરસ એવું પોચું થઈ જાય અને તેમાં જરા પણ કણી ન રહે એ રીતના આપણે સાબુદાણાને પલાળવાના છે સાબુદાણાને મિક્સર જારમાં એડ કરીને પાણી એડ કરીને આ રીતની સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેશું પાણી જેટલું જરૂર પડે એટલું એડ કરતું જવાનું તમે જો મિક્સર જારમાં એડ કરશો એટલે સાબુદાણા થોડા ચીકણા હોય તો પાણી થોડું થોડું એડ કરતા જશો ને એટલે સરસ એવી સ્મૂથ આ રીતની પેસ્ટ થઈ જશે જો તમારે પાણી ઓછું હશે ને તો જલ્દીથી મિક્સર જારમાં થતું નથી તો એ વાતનું ધ્યાન રાખજો હવે આપણે એક મોટું બાઉલ લઈ લેશું અને તેમાં મેં તમે જોઈ શકો છો આ રીતનું મોટું એવું બટાકું બાફેલું લીધેલું છે છાલ કાઢીને લઈ લીધેલું છે છાલની સાથે બાફવું એટલે પાણીનો ભાગ નહીં રહે બટાકામાં પાણી ન જાય તો હવે આ રીતે જે આદુ ખમણવાની ખમણી હોય છે તેની મદદથી જ મેં ખમણેલું છે એ બટાકાને ત્યારબાદ મીઠા લીમડાના પાનને આ રીતે એકદમ બારીક કાપેલા છે એટલે કે જ્યારે પણ ફરાળ ખાઈએ તો એટલે મીઠા લીમડાના પાન કોઈને કાઢે નહીં ટેસ્ટ પણ જળવાઈ રહે ને હેલ્થ પણ મળે તો એટલા માટે મેં આ રીતે કરેલા છે ત્યારબાદ ખમણેલું આદું એડ કરી દેસું ટેસ્ટ પ્રમાણે તીખા અને મોડા મરચાં મેં મિક્સ લીધેલા છે ત્યારબાદ આખું જીરું થોડું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ હવે આ રીતે ધાણાભાજીને એકદમ પતલી એવી કટ કરીને એડ કરી દેશું મેં અહીંયા દાળખા સાથે જ લીધેલી છે હેલ્થ બેનિફિટ બહુ મળે છે દાળખા ક્યારેય કાઢવા નહીં આ રીતે યુઝ કરી લેવો અને જો દાળખાને તમારે ચટણીમાં યુઝ કરવા હોય તો પણ કરી શકો છો બહુ હેલ્થ બેનિફિટ આપે છે તે બહુ સારા એવા હોય છે કાઢી નાખવા નહીં તો હવે આપણે જે સાબુદાણાની પેસ્ટ જે છે તે હવે આપણે લઈ લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સ્મૂધ પેસ્ટ તૈયાર કરવાની છે વચ્ચે આ રીતનું કોઈ પણ સાબુદાણા ન રહે એ રીતની બને ત્યાં સુધી કરવી આ તમે જોઈ શકો છો મેં આગળ ટેક્સચર પણ બતાવેલું હતું કે કઈ રીતની આપણે પેસ્ટ બનાવવાની છે હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને તેને પણ ધોઈને થોડું એડ કરી દઈશું પાણી આપણે જેટલું જોઈએ એટલું એડ કરતા જવાનું છે અહીંયા આપણે આગળ કન્સિસ્ટન્સી હું બતાવી દઈશ કે કેટલી આપણે રાખવાની છે તો હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અને બટાકાને સરસ એવા કરી લેશું કારણ કે જો તે ચીપકી ગયો હોય ગાંઠ જેવું થઈ ગયું હોય તો સરસ રીતે ભાંગી નાખવાનું તમે જોઈ શકો છો થોડું થોડું જ પાણી આપણે એડ કરતા જઈને સરસ એવી સ્મૂથ એવી પેસ્ટ જેવું તૈયાર કરી લેશું ત્યારબાદ હવે કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ચેક કરીને એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ જે પ્રોસેસ છે તેમાં કોઈ જ જાતની વાર લાગતી નથી ફટાફટ એવું તૈયાર થઈ જાય છે જ્યારે પણ તમને ઉતાવળ હોય કે ક્યારેય પણ ટાઈમ ન હોય તો આ રીતનું ફરાળ બનાવીને તૈયાર કરી લેજો એકદમ પોચું રૂ જેવું અને ટેસ્ટમાં નંબર વન થશે તો આ રીતની કન્સિસ્ટન્સીવાળી આપણે બેટરને રાખવાનું છે તમે જોઈ શકો છો એકદમ થીક એવું બેટર પણ બહુ વધારે થીક પણ નથી અને બહુ વધારે એકદમ ઢીલું પણ નથી આ રીતનું બેટર છે ત્યારબાદ હવે થોડું બેટર મેં બચાવીને રાખી લીધેલું છે પછી હું કરીશ એટલા માટે અને થોડા જ બેટરમાં મેં બેથી અઢી ચમચી જેટલો તપખીર પાવડર એડ કરેલો છે બટાકા અને સાબુદાણા જ્યારે ચઢે તો તે એકદમ પોચા થઈ જાય છે એટલા માટે બાઇન્ડિંગ આપવા માટે આપણે તપકીનો લોટ એડ કરેલો છે કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અને આ જે રેસિપી છે તેમાં બહુ ઓછા તેલનો યુઝ થાય છે તમે તેલ એક જ વખત યુઝ કરો પાછળ ન કરો તો પણ ચાલે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધેલું છે એક વખત તેને ગ્રીસ કરી લેશું બ્રશથી થોડું તેલ એડ કરી અથવા તો તમારે ઘી યુઝ કરવું હોય તો પણ કરી શકો છો હવે મીડિયમ એવી જ્યારે આપણો તવો ગરમ થઈ જાય ત્યારબાદ આ રીતે મિક્સચરને પાથરવાનું છે ચમચીની મદદથી આ રીતે ફેલાવતા જશું અને સરસ એવું કરી લેશું અહીંયા તમારે મિક્સચર જ્યારે પાથરો ત્યારે સરસ એવું બધી જગ્યાએ એક સરખું રહે એ રીતનું કરવાનું હું તમને આગળ બતાવીશ કે જો તમારાથી સરખું ન પથરાય તો શું થશે હું તમને રિયલ એક્ઝામ્પલ પણ બતાવીશ તો હવે આ રીતે આપણે પાથરી દેશું અને થોડીવાર માટે ચડવા દેશું એટલે તમે જોઈ શકો છો નીચેની સાઈડથી ટ્રાન્સપરન્ટ થવા લાગ્યું છે અને આ રીતે ટ્રાન્સપરન્ટ થતું જાય છે હવે ફેરવવા ટાઈમે તમે જોઈ શકો છો આ રીતે લસરી ગયું તો એકદમ એકદમ ભેગું થઈ ગયું હતું તો આ રીતે તમે જોઈ શકો છો જરા એવું કે એવું પ્રેસ કરેલું ને તો સરસ એવું પાછો તેનો શેપ લઈ લીધેલો છે અને હવે ફરીથી આપણે બીજી બાજુ તેને સરસ એવું શેકી લેશું તો એકદમ સરસ એવા થઈ જશે ટ્રાન્સપરન્ટ થઈ જશે વાર પણ નહીં લાગે આ જે રેસીપી છે તેને બનતા અને તમે જોઈ શકો છો ઉપરથી થોડા એવા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે ક્રિસ્પી લાગે છે પણ ઠંડા થઈ જાય એટલે એકદમ સરસ એવા પોચા થાય છે અહીંયા નોનસ્ટિક પેનનો બને તો ઉપયોગ કરો કારણ કે એમાં તેલ ઓછું રહે ઓછા તેલમાં પણ સરસ એવી રેસીપી બનીને તૈયાર થઈ જાય એટલા માટે તમે જોઈ શકો છો બંને સાઈડથી સરસ એવું આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતનું ડીશમાં મેં સ્ટેન્ડ રાખેલું છે તેની ઉપર આપણે આ જે છે બનાવેલું છે તેને આપણે રાખી દઈશું જેથી કરીને નીચેથી વરાળ નીકળી જાય આ જ રીતે આપણે બધા થોડું થોડું બેટર એડ કરતાં જઈને બધી રેસીપી આપણે કમ્પ્લીટ કરી લેશું તમે જોઈ શકો છો આ રીતે પાથરતું જવાનું અને થોડુંક જ એવું તેલ નીચે લગાવવું અને એક વખત લગાવી દેશો તો બીજી વખત ન લગાવો તો પણ ચાલે કારણ કે આ નોનસ્ટિક પેન છે તો તમે જોઈ શકો છો બંને સાઈડ એકદમ સરસ એવું શેકાઈ ગયું છે ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે મતલબ સરસ એવું ચડી ગયું છે હવે તેને વધારે કૂક કરવાની જરૂર નથી તો હવે તેને આપણે બહાર કાઢી લેશું જ્યારે ગરમ હશે ત્યારે થોડાક ઢીલા લાગશે પણ જ્યારે તે ઠંડા થઈ જશે એટલે એકદમ સરસ એવા થઈ જશે તો હવે આપણે ચટણી માટેનો વઘાર કરી લેશું આ જ પેનમાં થોડું એવું મેં તેલ એડ કરેલું છે તેલ આવી જાય એટલે થોડું એવું જીરું એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં મરચાંની કટકીઓ એડ કરીશું તીખા લીલા મરચાં લીધેલા છે ત્યારબાદ લીમડાના પાનને એડ કરી દઈશું અને હવે બધી વસ્તુને સાંતળી લેશું સરસ એવી થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું તો આ વઘાર આપણો તૈયાર થઈ ગયો છે બહુ ટેસ્ટી એવો લાગે છે આ ચટણીમાં હવે આપણે વઘારને સાઈડમાં કરીશું અને તમે જોઈ શકો છો આ ચટણી બનાવેલી છે તેની ઉપર આપણે આ વઘારને એડ કરી દેશું તો આ વઘાર એડ કર્યા પછી ચટણીનો ટેસ્ટ જે છે તે ડબલ થઈ જાય છે બહુ સરસ એવી ટેસ્ટી એવી ચટણી આ લાગે છે આ રેસીપી સાથે તો તમે આ રેસીપીનો ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો રેસીપી સાથે અથવા તો તમારે ગ્રીન ચટણી જે આપણે બનાવીએ તેનો પણ આ રેસિપી સાથે યુઝ કરી શકો છો ગળિયા દહીં સાથે પણ ખાઈ શકાય તમારે શાક સાથે ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો ફરાળી બટાકાની સૂકી ભાજી છે રસાવાળું શાક છે તો તેની સાથે પણ તમે એન્જોય કરી શકો છો કોઈપણ વસ્તુ સાથે તમે ખાઈ શકો છો આ રેસીપીને તમે પુડલા પણ કહી શકો છો કે ફરાળી ઉત્પમ કેવા હોય તો પણ કહી શકાય પણ તમે જોઈ શકો છો વચ્ચેથી આ જે પુડલું મેં બનાવેલું છે તે વચ્ચેથી થોડું પતલું રહી ગયું હતું તો તૂટી જાય છે એનું જ રીઝન છે કે વચ્ચે પતલા કે કંઈ પણ જગ્યાએ પતલું ન રહેવા દેવું જેથી કરીને એક સરખું થશે અને તૂટવા નહીં કરે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો તમે જોઈ શકો છો હાથમાં લઈને આ રીતે પ્રેસ કરીએ તો એકદમ પોચા રૂ જેવા કોઈ પણ વ્યક્તિ આરામથી ખાઈ શકશે પોચા રૂ જેવા તો થાય જ છે પણ ફટાફટ એવા તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો હાથમાં ગમે તેટલી વખત આપણે રોટલીની જેમ આ રીતે પ્રેસ કરીએ તો પાછો એનો શેપ લઈ લઈએ છે એકદમ ટ્રાન્સપરન્ટ એકદમ પોચા એવા થાય છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે તમે કોઈ પણ વ્યસ્ત વસ્તુ સાથે ખાશો ને તો મજા જ આવી જશે તો એક વખત જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને અહીંયા કોઈ વસ્તુ આપણે તળેલી કે કાંઈ ખાવાની જરૂર નથી ઓછા તેલમાં એક વખત જો તમે નોનસ્ટિક પેનમાં તેલ લગાવી દેશો તો પછી ક્યારેય પણ નહીં લગાવો ને તો પણ આ રેસીપી એટલી સરસ થશે અને જે લોકો કડક વસ્તુ ખાઈ નથી શકતા મોટી ઉંમરના લોકો હોય તો તે કડક વસ્તુ ચાવી ન શકે તો તેના માટે બહુ બેસ્ટ એવો ઓપ્શન આ રહેશે તો એક વખત જરૂરથી બનાવજો આ ચટણી સાથે એક વખત બનાવજો બહુ ટેસ્ટી એવી લાગે છે તમને ખાટી મીઠી ભાવતી હોય ને તો એ વીજ બનાવજો તેમાં ખાંડ ઉમેરજો અને એક વખત જરૂરથી બનાવજો અને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે